નવસારી માં શાળાના વિદ્યાર્થીઓની વર્દી માળતા રિક્ષા ચાલકો સામે આરટીઓ દ્વારા લાલ આંખ કરવામાં આવતા રિક્ષા ચાલકોમાં ફફડાટ જોવા મળી રહ્યો છે. નવસારી શહેરમાં તેમજ સમગ્ર રાજ્યમાં મોટી સંખ્યામાં રિક્ષાઓનું પ્રમાણ વધી રહ્યું છે અને એને લીધે રિક્ષા ચાલકોના ધંધા ઉપર પણ મોટી અસર થઈ છે. ત્યારે નવસારી શહેરમાં પણ આ જ રીતની પરિસ્થિતિનું નિર્માણ થયું છે. ત્યારે રિક્ષા ચાલકો સ્કૂલના બાળકોની વર્દી પણ મારતા હોય છે, જેમાં પેસેન્જર બેસાડવા માટેની રિક્ષાઓમાં નિયમ કરતા વધુ બાળકોને બેસાડી સ્કૂલની વર્દી મારતા જો કોઈ મોટી દુર્ઘટના ઘટે તો તેની જવાબદારી રિક્ષા ચાલક પર આવી જતી હોય છે. જેમાં કેટલીક રિક્ષાઓના પીયુસી ઇન્સ્યોરન્સ તેમજ ફિટનેસ પણ હોતા નથી. ત્યારે આરટીઓ દ્વારા હવે જો કોઈ રિક્ષા ચાલક નિયમ કરતા વધુ સ્કૂલના બાળકોને બેસાડીને વર્દી મારતો હશે તો તેના પર દંડનીય કાર્યવાહી કરવામાં આવશે તેવું જણાવવામાં આવતા નવસારી વિજલપુર રિક્ષા એસોસિએશનના મહામંત્રી દ્વારા રિક્ષા ચાલકોને સૂચિત કરતો મેસેજ રિક્ષા એસોસિએશનના ગ્રુપમાં વાયરલ કર્યો હતો. જો હવે કોઈ વ્યક્તિ આવી કામગીરી કરશે તો આરટીઓ દ્વારા કરવામાં આવનાર દંડનીય કામગીરી બાબતે રિક્ષા એસોસિએશન કોઈ પણ પ્રકારની જવાબદારી લેશે નહીં તેવું જણાવ્યું હતું. ત્યારે હવે આવતીકાલથી શાળાઓ શરૂ થઈ રહી છે ત્યારે સ્કૂલની વર્દી મારતા રિક્ષા ચાલકો તેમજ વાહન ચાલકો અને સરકાર વચ્ચે જો કોઈ સમાધાન નહીં થાય તો વધારામાં આવનાર ભાવને લઈને વાલીઓ પર વધારાનો બોજો પડશે અને મોંઘવારીના મારથી પીસાઈ રહેલ આમ જનતા ઉપર વધુ એક મોંઘવારીનો માર પડશે તેવું લાગી રહ્યું છે. હાલમાં સરકાર જે સ્કૂલ વર્દી વાહન રિક્ષાઓ માટે અને વાહન માટે જે પરિપત્ર અમલીકરણમાં લાવ્યા છે એના અનુસંધાનમાં અમારે દરેક રિક્ષાઓને સૌથી પહેલાં તો એ જણાવવાનું કે મહેરબાની કરી જે પણ રિક્ષા સ્કૂલ વર્દીની ના હોય એમણે સ્ટુડન્ટ એટલે કે જે સ્કૂલે જતા બાળકોને બેસાડવા નહીંતર આરટીઓ સાહેબ સ્કૂલ રિક્ષા સમજીને એને દંડ કરી શકે છે. એમણે ખાસ ધ્યાન રાખવું, જો સ્ટુડન્ટ બેસાડો તો તેમની સાથે તેમના વાલીઓ હોય એ જરૂરી છે. અને બીજું સરકારશ્રીને એ કહેવાનું છે કે જ્યારે પરમિટ રિક્ષાની 3+1ની છે તેમણે 12 વર્ષથી ઉપરના બાળકોને 3 જ બાળકો સ્ટુડન્ટ બેસાડી શકાય એવો પરિપત્ર અમલમાં લાવેલ છે, જેના અનુસંધાનમાં અમારે સરકારશ્રીને એટલું કહેવું છે રિક્ષામાં આવનાર દરેક બાળકના પેરેન્ટ્સ એટલા સદ્ધર હોતા નથી જેને કારણે તેઓ રિક્ષાને વાન કરે છે, કારણ કે સ્કૂલની અંદર સ્કૂલ બસ મૂકવામાં આવેલી હોય છે જેની વાર્ષિક ફી ખૂબ જ વધુ હોય છે અને એડવાન્સ આપવા પડે તેવું છે. જ્યારે સ્કૂલ વર્દીમાં ફરતી ઓટો રિક્ષા કે છે વાન છે એ દરેકમાં દર મહિને પૈસા આપવાના હોવાથી અને સ્કૂલમાં જે બસ ચાલે એના કરતાં ફી ઓછી હોવાથી વાલીઓને પરવડે એમ છે, જેના કારણે તેઓ રિક્ષા અને વાનમાં મોકલાવે છે. પરંતુ સરકારના નિયમ મુજબ જો રિક્ષા ચાલક 3 જ બાળકોને લઈને જશે તો ફીમાં ધરખમ વધારો કરવો પડશે જે સામાન્ય મા બાપને પોસાઈ શકે એમ નથી. ખાસ કરીને જે અત્યારે પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે તેને લઈને શું કહેશો તમે જે અત્યારે મેસેજ છોડ્યો છે? એકચ્યુઅલી મેસેજ એટલા માટે છોડવામાં આવ્યો છે કે હાલમાં એક તો પરિપત્ર બહાર પાડવામાં આવ્યું છે, આરટીઓ સાહેબે એના અનુસંધાનમાં અમને બોલાવ્યા હતા, અમારી જોડે ચર્ચા પણ કરી હતી. એટલા માટે ખાસ કરીને સામાન્ય રિક્ષા ચાલકો અત્યારે હાલમાં કેવું છે કે સ્કૂલ વર્દીમાં આ લોકો અત્યારે ભાવ વધારાના કારણે હડતાલ પાડવાનો પ્લાન કરે છે કે થોડા સમય માટે સ્કૂલ વર્દીની રિક્ષાઓ કે વાન બંધ રાખીએ. તો આવા સંજોગોમાં બાળકો ચાલતા જાય અને કોઈ સામાન્ય રિક્ષાવાળો બીજો બેસાડી લે તો તેને દંડ થઈ શકે એવી જોગવાઈ છે. રિપોર્ટ NTC ન્યૂઝ નવસારી.